Super. Good morning. Dr. Kunal Nayak, Babaji Educator at Tulimura International School and your today's host welcomes our director sir, today's speaker Mr. Asok Gujjar, all the students, their parents, teachers and other live viewers on the Facebook and the YouTube for today's webinar on transforming yourself. So now considering the one of the most important parameters to mold and fold the thinking and the skill of your child into the positive direction the Billimora international school has organized this webinar specially for our talented students જેવી આપણે જાણીએ છીએ કે બાળપણ થી લઈને પુખ્ત અવસ્થા સુધીના જે જીવનના વિવિધ સૌથી મહત્વનો મધ્યસ્થ તબક્કો જે છે તે કિશોર અવસ્થા છે આ એક એવો તબક્કો છે કે જે માત્ર શારીરિક અને મનના વિકાસને જ પ્રતિબિંબ નથી કરતો પરંતુ તેની અંદર સમાજ પ્રત્યેની સાચી અને ખોટી સમજણની વહેલી તકો પણ સામેલ છે તેથી તેઓ દ્વિસંગી વિચારસરણી વિકસાવવા તરફ દોરી જાય છે જેને આપણે બાઇનરી થિંકિંગ કહીએ બરાબર એટલે આમ તેઓ હા અથવા ના કહીને કઈ પણ વસ્તુનો અંત લઈ લે છે

મારા મતે તો એડેપ્ટેશન જે છે તે ટ્રાન્સફોર્મેશન ની અંદર એક અગત્યનો ભાગ ભજવે છે પરિસ્થિતિને અનુરૂપ જરૂરી ફેરફાર કરીને આગળ વધવાની જે કોઈ બી રીત જે છે તે તમારા મતે એડેપ્ટેશન કહેવાય દાખલા તરીકે આજની કોરોનાની જે આ મહામારીની પરિસ્થિતિ છે એને જ લઈ લો આવી પરિસ્થિતિમાં આપણે આવા લોકડાઉનના સમયમાં થયેલું સૌથી મોટું જો કોઈ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન હોય ને તો એ આપણું ઓનલાઈન એજ્યુકેશન છે

અને બાકી તમે જે વિચારો કે જો આ લોકડાઉન ન થયું હોત તો સ્કૂલમાં પણ સ્કૂલમાં પણ આ બધી યુ નો લોકડાઉન નહીં લાગી હોત અને સ્કૂલ ચાલુ હોત તો શું આપણે ઓનલાઈન ભણવા માટે આજે સક્ષમ બનતે વિચારું ઝૂમ એપ્લિકેશન જેના વિશે આપણે કોઈ નહીં જાણતું હતું ફોન મોબાઈલ ફોનના જે પોઝિટિવ યુઝિસ જે છે તેના વિશે આપણે થોડા ઘણા જાણતા થયા જાણકાર બન્યા અને ફોનને આપણે તે રીતે યુઝ કરતા થયા બરાબર આજનો વેબિનારનું આયોજન થયું હોત નહીં થયું હોત બરાબર તો આજે લોકડાઉનમાં આપણે જે કંઈ બી શીખ્યા છે એ પણ એક પ્રકારનું ટ્રાન્સફોર્મેશન જ છે બરાબર આ તો હતો મારું મત ને તો પણ આવી જ ઘણી બધી વાતો અને વધુ સારી રીતે સમજાવવા માટે આજે આપણી સક્ષમ એક આપણી સમક્ષ એક એક્સપર્ટ હાજર છે બરાબર તો આજનો ટ્રાન્સફોર્મિંગ યોર સેલ્ફ ના વેબિનાર જે છે તેમાં આવી જ ટ્રાન્સફોર્મેશન ની વાતો એની મહત્વ અને આવા ઘણા બધા એના એક્ઝામ્પલ્સ લઈને આવી રહ્યા છે આજના આપણા સ્પીકર મિસ્ટર અશોક ગુજ્જર તેમનું વક્તવ્ય હું આપું સોરી તેઓ એમનું વક્તવ્ય આપે એ પહેલા હું એમનો પરિચય આપતા ગર્વની લાગણી અનુભવ મિસ્ટર અશોક એ ફ્યુચર ક્લિવ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ કંપનીના ફાઉન્ડર છે હી ઇઝ વન ઓફ ધ યંગેસ્ટ ઇન્સ્પિરેશનલ એન્ડ મોટિવેશનલ સ્પીકર ઇન ગુજરાત he is a qualified civil engineer from ld college of engineering which is one of the <coughs> reputed institute of gujarat he is a certified trainer from the junior chamber international india and he has been a functional in this training from last seven years <coughs> he was elected as a president of jci surat Samrat chapter for the year of 2017 he has been awarded as a best motivational speaker in educational award, icon award for the year 2019. So, on behalf of Billimora International School, I welcome the young and dynamic, down-to-earth, and the perfect example of the walking marvel, Mr. Asok Gujar. Sir, please accept our gratitude online and consider it as the personal one. Once again, I heartily welcome you. Now, over to you, sir. Thank you.

એ ચેનલ પર ક્યાંક લાઈવ થઈ રહ્યું છે આપને એક નમ્ર નમ્ર વિનંતી છે છે અરજ કે આ પરિવાર ખૂબ સારી રીતે આ આયોજન કરી રહી છે ત્યારે આ ડિજિટલ યુગની અંદર ક્યાંક ને ક્યાંક ડિજિટલ યુગ ટ્વેન્ટી ટ્વેન્ટી ડિજિટલ યુગ તો હતો જ પણ એમ કહેવાય ને કે આપણને બધાને એક ફરજ પાડી દીધી કે આપણે ક્યાંક લાઈવ જ થઈને ક્યાંક વેબિનાર આપણે લેવો પડે એટલે ફિઝિકલ સેમિનાર પોસિબલ ન થાય પણ જે પરિવારે જે આયોજન કર્યું છે આ આયોજનને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી મેક્સિમમ વાલી પરિવાર સુધી આપણે પહોંચાડી શકીએ ખાસ કરીને આપણા બિલીમોરા ચીખલી અને આજુબાજુનો જે વિસ્તાર છે આપણા રિલેટિવ્સને પણ આમની ફેસબુકની યા તો યુટ્યુબની આપ લિંક શેર કરી શકો છો જેથી કરીને એ લોકો પણ એમનો ક્યાંક અને ક્યાંક બેનિફિટ લઈ શકે એનો બેનિફિટ ઉઠાવી શકે તો ફ્રેન્ડ્સ સેશનની શરૂઆત કરીએ જ્યારે મારી ભાટિયા સાહેબ સાથે વાત થઈ સમગ્ર મેનેજમેન્ટ ટીમ સાથે વાત થઈ અને અમે એક ટોપિક ઉપર ડિસાઇડ કર્યું કે ભાઈ ટ્રાન્સફોર્મિંગ યોર સેલ્ફ અત્યારનો જે સમય છે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે અને બધી જે સંસ્થાઓ પોતપોતાની રીતે ખૂબ સારી રીતે પ્રયાસ કરતી હોય છે કે એક બાળકો સુધી સારામાં સારું એજ્યુકેશન ઓનલાઈનના માધ્યમથી પહોંચે શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ વંદન કરવાનું મન એટલા માટે થાય કે ઘરે પોતાની પાસે રહેલા એ સોર્સિસ દ્વારા બેસ્ટમ બેસ્ટ સોર્સિસ યુઝ કરી અને વિદ્યાર્થીઓ સુધી જ્યારે આપણે બધા જ શિક્ષણ જગતના જીવ એજ્યુકેશન પહોંચાડી રહ્યા હોય ત્યારે ખાસ કરીને બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે સ્પેશિયલી જે નવમાં અને અગિયારમાં ધોરણ સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ આજના સેશનમાં મને જે સાંભળી રહ્યા છે આપના મૂંઝવતા તમામ એ પ્રશ્નોનું સોલ્યુશન આજના સેશન વતી આપને પ્રાપ્ત થશે તો વિદાઉટ વેસ્ટિંગ મચ મોર ટાઈમ આપણે સેશનની શરૂઆત કરીએ સૌથી પહેલા આજે ટાઇટલની અંદર આપણે શું ચર્ચા કરવાના છે એ પહેલા એક સ્ટોરી થી આપણે વાતની શરૂઆત કરીએ સ્ટોરી એવી છે કે એક ફ્રેન્ડ અમિત છે ને એની એની ચાવી બાઇક ની ચાવી ખોવાઈ ગઈ હોય અને ગાર્ડન માં એક સરસ મજાની લાઈટ ની નીચે એ પોતાની ચાવી ગોતતો હોય અને એટલામાં રમેશ એમનો મિત્ર આવે અને અમિત ને કે યાર અમિત શું ગોતે છે તું ક્યારનો આ ગાર્ડન માં તું શું ગોતી રહ્યો છે શું ખોવાયું છે અને ત્યારે ફ્રેન્ડ અમિત રમેશ ને કહે છે કે યાર જો ને મારી બાઇક ની ચાવી ખોવાઈ ગઈ છે એટલે રમેશ એમ કહે છે કે વાંધો નહીં ભલે ખોવાઈ ગઈ હું પણ તને ગોતવા લાગુ પણ તને ખબર છે ક્યાં ચાવી ખોવાની છે તને એ ખબર છે કે ચાવી ક્યાં ખોવાય છે એટલે ત્યારે અમિત એમ કહે છે કે હા મને ખબર છે ચાવી ક્યાં ખોવાની છે મારા ઘરમાં ખોવાણી છે સમજાયું કઈ ચાવી ખોવાય છે અને ગોતી રહી છે ભાઈ અંદર તમને મૂર્ખતા ભર્યું વાત લાગશે તમને મૂર્ખતા ભર્યું ઉદાહરણ લાગશે પણ માઇડિયર ફ્રેન્ડ્સ વિદ્યાર્થી જીવનની અંદર પણ આપણે નાઇન ટેન્થ ઇલેવન્થ ની અંદર પણ આપણા સ્ટડી રિલેટેડ અથવા તો આપણા પર્સનલ એવા ઘણા પ્રોબ્લેમ્સ છે જેનું સોલ્યુશન આપણે ક્યાંક બીજી જગ્યાએ ગોતી રહ્યા છીએ

વાત કરીએ સૌથી જે પહેલો પોઈન્ટ છે મારે આજે 4 થી 5 પોઈન્ટ ની આપણી સાથે ચર્ચા કરવાની છે અને માં પહેલો અને અગત્યનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે ડિસિઝન યસ ફ્રેન્ડ આ ડિસિઝન જે મુદ્દો છે ને આ મુદ્દાને સમજાવવા માટે આ જગતનું નું સર્વશ્રેષ્ઠ બસ જો કોઈ એક્ઝામ્પલ હોય તો એક્ઝામ્પલ મારે તમને આપવું છે આપ એક્ઝામ્પલ જોઈને જે સમજી શકો પ્રભુ શ્રી રામ ભાઈ લક્ષ્મણજી અને માં જાનકી સીતા માતા જ્યારે તમે વિચાર કરો સવારે તમે તમે રાજગાદી તમને સોંપવાની હોય હોય તમારો અયોધ્યાના રાજા બનવાના હોય પ્રભુ શ્રી રામને જયારે ખબર પડે યાર હું સવારે મારો રાજ્ય ભિષેક થશે હું હું અયોધ્યાનો રાજા બનીશ અને એ જ રાતે રાત્રિના અંધકારની અંદર એવી ઘટના ક્યાંક ઘટે અને એ ઘટના માતા દ્વારા અથવા તો પિતા દ્વારા એ ક્યાંક કહેવામાં આવે કે ભાઈ સવારે તારે રાજ્યાભિષેક નથી એની જગ્યા ઉપર તારે ચૌદ વર્ષનો વનવાસ છે તમે વિચાર કરજો આ કેટલી મોટી વાત છે રાજા બનવાના અને એની જગ્યા ઉપર આ રાતે સમાચાર મળે બાર કલાક પહેલા ખાલી આ ન્યૂઝ મળે કે હવે તમે ચૌદ વર્ષનો વનવાસ તમને મળશે અને ત્યારે આ ડિસિઝન જે લેવાયો આ નમ્રતાની સાથે લેવાયેલો ડિસિઝન પ્રભુ શ્રી રામની મહાનતામાં ક્યાંક વધારો કરે આજે આ ઉદાહરણ દ્વારા મારે આપને શું સમજાવવું છે કે પરિસ્થિતિ બધાની પાસે સરખી છે તમારી પાસે કોવિડની પરિસ્થિતિ મારી પાસે કોવિડની પરિસ્થિતિ છે દેશના પ્રધાનમંત્રી પાસે પણ કોવિડની પરિસ્થિતિ છે ઈવન આખું વિશ્વ આ કોવિડની પરિસ્થિતિના સંકટમાં છે અત્યારે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે પણ પરિવાર માતા-પિતા શિક્ષક મિત્રો મેનેજમેન્ટ ટીમ જે સાંભળે બધા માટે કોવિડની પરિસ્થિતિ સેમ છે પણ એક દીકરાનું મારે તમને ઉદાહરણ આપવું છે આ બધા ન્યૂઝપેપરની ની અંદર શૈલેષભાઈ સતપરિયા સાહેબે જેમનું જ આપણે સેશન પણ ખૂબ સારી રીતે એન્જોય કરેલું છે ખાસ કરીને શિક્ષક મિત્રોએ પણ ખૂબ સારી રીતે લાભ લીધેલો તમે વિચાર કરો ફ્રેન્ડ કે બિલિમોરા બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર આપણે સ્કૂલ કેમ્પસ તો તમે બધા મિત્રો જોયો હશે પણ આવા સમયમાં પણ એક બેસ્ટ બેસ્ટ સ્પીકર પાસેથી શૈલેષભાઈ સકવરિયા સાહેબનું પણ આપણે સેશન રાખેલું કે અનલોક યોર પોટેન્શિયલ એટલે કે અનલોક યોર એબિલિટી તમારી જે સ્ટ્રેન્થ છે સ્ટ્રેન્થને તમે કેવી રીતે અનલોક કરી શકો આ સેશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર પણ હજુ છે કદાચ ન જોયું તે સેશન પણ જોજો અને સાહેબે પણ કાલે પોતાના ફેસબુક પર લખેલું દિવ્ય ભાસ્કરની અંદર પણ આવેલી આ વાત છે સાત તારીખનું સુરતનું જે સિટી પાસ છે એની અંદર આ તેર વર્ષનો દીકરો અહીંયા ઉદાહરણ અહીંયા અહીંયા ફ્રેન્ડ ક્યાંય ભટકતા નહીં અહીંયા ધ્યાન રાખજો આ તેર વર્ષના સિરાજ એક મહિનામાં પંદર જેટલા અનુસ્નાતક લેવલના કોર્સ પૂર્ણ કર્યા આની માટે કોરોનાની જ પરિસ્થિતિ હતી આની માટે પણ પરિસ્થિતિ તો એ જ હતી પણ તેમ છતાં તેર વર્ષ આઠમા ધોરણમાં અભ્યાસ કરે ભાઈ સિરાજ

જે કોર્સ 5 ટુ 6 વીક 5 થી 6 વીક નો જે કોર્સ હોય એની જગ્યા ઉપર એ 5 થી 6 દિવસ અંદર આ વ્યક્તિ પોતાનો કોર્સ કમ્પ્લીટ કરે આ ક્યારે પોસિબલ થાય જ્યારે તમે નિર્ણય લો પરિસ્થિતિ તો સરખી છે પણ આપણે શું નિર્ણય લઈએ છે આપણે ડેઈલી જે સ્કૂલમાંથી ઓનલાઈન લેક્ચર આપણને જે મળે છે શિક્ષક મિત્રો એટલી મહેનત કરીને આપણે સુધી પહોંચાડે તમે વિચાર તો કરો કેવો ટાઈમ છે શિક્ષકો ઘરે આવીને ભણાવે છે એવું જ થયું ને આપણા જે દોઢજીબી મુકેશબેન આશીર્વાદમાં ખોલીશમાં શિક્ષક દેખાય અને સરસ મજાનું પોતે શિક્ષક ભણાવતા હોય ત્યારે આપણે ડેઈલીનું ભણી પણ નથી શકતા અને આવા સિરાજ જેવા દીકરાઓમાંથી આપણે કંઈક શીખીએ આઠવા ધોરણમાં અભ્યાસ કરતા હોય દીકરો એટલું જો કરી શકતો હોય આનું કદાચ આપણે ટેન પરસન્ટે કામ કરીએ તો એક્સ્ટ્રા કોર્સિસ ન કરીએ તો કંઈ નહીં સ્કૂલમાં જેટલું ચાલે એટલું ડેલી ડેલીનું કરીએ ને મિત્રો તો પણ આપણે ટ્રાન્સફોર્મ ખૂબ મોટું લાવી શકીએ એવી પરિસ્થિતિમાં છે સાથે સાથે આજે ઘટનાઓ ઘટતી હોય છે એમાં વાલીઓનું પણ એટલું જ યોગદાન હોય છે અહીંયા શિક્ષક મિત્રો અને વાલી મિત્રો મને સાંભળી રહ્યા છે ત્યારે એક ટૂંકી વાત દ્વારા કે આવા ઉદાહરણો પરિવારમાં ત્યારે જ બને જયારે આખા પરિવારનો સહયોગ રહેતો હોય એમ જ નથી થતું ફક્ત વિદ્યાર્થીથી નહીં થાય એક પ્રોપર વાલીનું ગાઈડન્સ એક પ્રોપર શિક્ષક મિત્રોનું ગાઈડન્સ હોય ને ત્યારે આવા ઠુમ્મર જેવા દીકરાઓ ક્યાંક સમાજની અંદર પોતે કીર્તિ નોંધાવતા હોય છે એક શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો સાંભળજો આ નાની ટૂંકી વાતમાં તમને સમજાશે શિક્ષક વિદ્યાર્થીને કીધું કે બેટા હું તને એક સફરજન આપું હું તને શું આપું હું તને એક સફરજન આપું હું તને ફરી એક સફરજન આપું અને પાછો એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય કેટલો સરળ આમ ભલે મને ના સમજાય પણ તમે જવાબ તો આપો કેટલા કેટલા સફરજન થાય અચ્છા પાછું ક્વેશ્ચન પૂછું હું તને એક સફરજન આપું પાછું એક સફરજન આપું અને પાછું એક સફરજન આપું તો તારી પાસે ટોટલ કેટલા સફરજન થાય ત્યારે વિદ્યાર્થી જવાબ આપે કે શિક્ષક ટીચર ચાર સફરજન એટલે શિક્ષક એમ કહે કે યાર તને એટલી નથી ખબર પડતી યાર હું તને પાછો સવાલ પૂછું શાંતિથી સાંભળ બેઠો હતો હું તને એક સફરજન આપું તને એક પાછું સફરજન આપું અને તને એક પાછું સફરજન આપું તો તારી પાસે બેટા કેટલા સફરજન થયા અને દીકરો પાછો જવાબ આપે કે ટીચર આઈ હેવ અ ફોર એપલ મારી પાસે ચાર સફરજન થાય

जो मौसम भी त्रण थती होय तो सफरजन केम त्रण नथी थता सर जूम पर आप आ, म्यूट कर दे जो तमारो एटले क्यांक मने आवाज पाछो रिफ्लेक्ट ना थाय ओके ओके तो टीचर ये एवुं कीधुं के हुं तने मौसम भी जो ત્રણ થતી હોય તો સફરજન કેમ ત્રણ નથી થતા અને ત્યારે દીકરાએ બહુ સારી રીતે જવાબ આપ્યો આજના વાલી મિત્રો આ જવાબ સાંભળવાની જરૂર છે કે વિદ્યાર્થી એ કીધું કે ટીચર મારી પાસે એક સફરજન પહેલેથી છે હાલો મારી પાસે એક સફરજન પેલેથી બેગમાં છે તમે જ પૂછ્યું કેટલા સફરજન થાય તો મારી પાસે એક હતું તમે ત્રણ આપો તો ચાર થાય કહેવાનો મુદ્દો કે આજના કોમ્પિટિશન ભર્યા વાતાવરણની અંદર આજના ઓનલાઈન એજ્યુકેશનની અંદર આજની આ કોવિડની પરિસ્થિતિની અંદર એક વાલી દ્વારા જો એ સમજવામાં પ્રયાસ આવે ને કે મારા શિરાજની અંદર સાંભળજો મારા શિરાજની અંદર ઓલરેડી શું છે એની પાસે શું છે એનું ઇનર ટેલેન્ટ શું છે એની સ્કિલ શું છે કેમ કે આ બેલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર એવા એજ્યુકેશનની અંદર આ પરિવાર માને છે હું તો ખૂબ સારી રીતે જારે ઓળખું જેમનું સુકાન કેપ્ટન પોતે જારે ભાટિયા સાહેબ સંભાળી રહ્યા હોય એમ કહેવાય ને કે કોઈ પણ સેનાને તમારે જીતવી હોય ને તો એ પહેલા સૌથી પહેલા એ સેનાના સેનાપતિ કેટલા મજબૂત છે ને એનું એનાલિસિસ કરવું પડે અને આવા મજબૂત સેનાપતિ તરીકે આવા મજબૂત જે આમ સુકાન સંભાળતા હોય કેપ્ટન એવા ભાટિયા સાહેબ સમગ્ર મેનેજમેન્ટની જે ટીમ છે આપણી જે શિક્ષક મિત્રોની પણ ટીમ છે મને તો ખૂબ આનંદ એ વાતનો થયો કે જયારે મેં વાત જોઈ મને સાહેબે કીધું ભાટિયા સાહેબ અને જયારે મારી ચર્ચા થઈ ત્યારે મને કે સાહેબ અમારે અહીંયા શિક્ષક મિત્રોને ને કોઈ એવું નહીં કે ભાઈ આ આ ભાઈ ના સગા સંબંધી છે તો ચલો લઈ લઈએ એવું નહીં એ શિક્ષક એ વિષયની અંદર નિપુણ છે એમનું ક્વોલિફિકેશન એ સબ્જેક્ટની અંદર પ્રોપર છે શું એ શિક્ષક પ્રોપર વિદ્યાર્થીને ભણાવી શકે એમ છે ક્રિએટિવિટી આ તો ન્યૂ એજ્યુકેશન પોલિસી એનઇપી તો હવે અત્યારે હમણાં કમ્પલસરી લાગુ પડી એ એનઇપી પહેલા જ એન ના આધાર સ્તંભ રૂપીની એજ્યુકેશન પદ્ધતિ આ બેલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ક્યાંક ચાલતી હોય પ્રોપર બાળકમાં એજ્યુકેશન મળે કેમ કે સાહેબ જે છે ને ભાટિયા સાહેબ જલ્લુ સાહેબ સમગ્ર જે શિક્ષક મિત્રોની ટીમ એ હંમેશા એવું માને કે જે બાળકના નેવું ટકા આવતા હોય ને એ નેવું ટકાના બાળકને પંચાણું ટકા સુધી પહોંચાડીએ ને તો આપણું એમાં એટલું યોગદાન નથી કેમ કે અમુક બાળકો જ એટલા હોશિયાર હોય અમુક બાળકોના પરિવારમાં જેવી મહેનત થતી હોય અમુક બાળકો જ ક્યાંક પ્રોપર વર્ક કરતા હોય એટલા માટે કોઈ પણ સ્કૂલમાં હોય હા એમાં સ્કૂલનું યોગદાન ખરું પણ એટલું બધું નહીં કે નેવું એથી પંચાણું પહોંચી શકે પણ સાહેબ મને એવું કીધું કે અમને સાહીઠ ટકાના બાળકને એસી ટકા સુધી પહોંચાડીએ ને એમાં વધારે આનંદ છે એક મધ્યમ એક નબળા બાળકને મેં સારા લેવલ સુધી પહોંચાડી શકીએ ને એટલા માટે મેં આ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારની સ્થાપના કરી બાકી તો બાર વર્ષનો એજ્યુકેશન અનુભવ ભાટિયા સાહેબ પાસે છે ઘણા વર્ષોથી આપણે બિલીમોરાન ચીકલીન ગણદેવીના આજુબાજુના વિસ્તારમાં સર્વે કર્યું કે આ વિસ્તારની અંદર બેસ્ટ એજ્યુકેશન આપવા માટે આપણે શું કરી શકીએ કેવી પદ્ધતિથી જઈએ કેવી સિસ્ટમ બેસાડીએ અને કેવું કેમ્પસ કરીએ અને ત્યારે આપણા વિસ્તારની અંદર રમણીય કેમ્પસ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત થાય અને આ બધા જ વાલીઓ મારે વધારે કે કહેવાની જરૂર નથી કેવાનો મુદ્દો કે તમારા સિરાજ ની અંદર પહેલેથી કયો મુદ્દો છે એને ગોતો ખાલી પર્સન્ટેજ ખાલી ટકાવારી ના આપણે મોતાજ એને નથી બનાવવા કે નેવું ટકાના ના તાજવાના તોલે નથી માપવા બધાને આવે તો જરૂરી નથી કે હોશિયાર નથી પણ એની અંદર કયું સફરજન છે જો આને ગોતી લઈએ આ તો સ્કૂલ પણ કામ કરશે પણ સાથે જો શિક્ષક મિત્રો પણ કામ કરે તો ખૂબ સોનામાં સુગંધ ભળે વાલી શિક્ષક અને વિદ્યાર્થી ખૂબ સારી રીતે કામ કરી શકે અને એટલા માટે આજે આ બિલીમોરાની અંદર સુંદર રમણીય કેમ્પસ આ બધા જ મિત્રો કદાચ જોઈ શકો છો જે કેમ્પસ અને આ વિસ્તારની અંદર જે કેમ્પસનો આ જે વિચાર છે એ ખૂબ એક મોટી આદર્શ વાત છે એક વિદ્યાર્થીને આમ કહેવાય કે એનું ડ્રીમ કેમ્પસ એક આમ જ્યારે કોઈ આપણે સિરિયલ અથવા તો મૂવીની અંદર જોતા હોય જે છોકરાઓ અભ્યાસ કરતા ને ત્યારે છોકરાને એવું થાય કે ઓહો મારી સ્કૂલ આવી હોય તો અને આવા વિચારો આવે ને એવા વિચારોનું સપનું વાવેતર આમ પૂરું થતું હોય ને એવું લાગે આ કેમ્પસની અંદર એટલું રમણીય કેમ્પસ ટેકનોલોજીથી સજ્જ અધ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું આ કેમ્પસ બીઆઈએસ બિલિમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ બધી જ ટેકનોલોજીથી અ ભરપૂર સમગ્ર શિક્ષક મિત્રો મેનેજમેન્ટની જે ટીમ છે એથી પણ વિશેષ મને કહેવાનું એટલા માટે મન થાય ઘણા આપણે છે ને બિઝનેસ ની જો વાત કરીએ ને તો આપણે વાત વાતમાં ગુજરાતીમાં આપણે એવું કહેતા હોય ભાઈ એને તો પેઢીઓનો બિઝનેસ છે એને તો પેઢીઓનો ધંધો છે એની તો એની કોઠા છે એની તો એમાં માસ્ટરી છે અને એવી જ ક્યાંક આ પરિવારમાં પણ એવી જ માસ્ટરી છે કેમ કે ત્રણ પેઢીથી શિક્ષણ ભાઈ જયદીપભાઈ જલ્લુ એમના જે 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 ભાઈ છે 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 બેન અવનીબેન અને એમના એમના પિતાશ્રી અર્જુનભાઈ પણ પિતાશ્રી એટલે કે આ ત્રણ પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી તરીકેની સફર અને આ કેમ્પસ કંઈ નવું નથી આ શિક્ષણ જગતની કંઈ નવી સોપાન નથી રાજકોટની અંદર ત્રણ સ્કૂલો ઓલરેડી ખૂબ સારી રીતે ચાલે છે યસ તો આ રાજકોટની અંદર ત્રણ સ્કૂલ જે સફળતાપૂર્વક ચાલે છે ને એમનો અનુભવનો લાભ ડાયરેક્ટ બેલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજુબાજુના વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વાલી મિત્રોને પ્રાપ્ત થશે તો આ ખૂબ મોટી આનંદની વાત કહેવાય કે ત્રણ પેઢીઓથી શિક્ષણ જગતના જીવ શિક્ષણની સાથે જોડાયેલા આ આખા પરિવારનો જ્યારે અનુભવનું ભાથું આપણને મળતું હોય ત્યારે આપણા બાળકોની અંદર ખૂબ સારા એ શિક્ષણની સાથે કેમ કે અભ્યાસ તો અત્યારે જરૂરી છે આપણે બધાને ખબર છે હમણાં જે ડ્રગ્સના જે બધા કિસ્સાઓ જે ચાલે છે એમ ગુજરાત હું તો સુરતથી અત્યારે વાત કરી રહ્યો છું આપણી સાથે સુરતમાં તો બહુ મોટો ચિંતાનો વિષય છે અડાજન વેસુ જેવા પોર્સ એરિયાની અંદર ઘણી બધી ચેલેન્જીસ છે કે બાળકો યંગસ્ટર ટેન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ કોલેજના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ ક્યાંક એ રોંગ વે પર જઈ રહ્યા છે એટલે બાળકમાં શિક્ષણ તો જોશે પણ એની સાથે એક સંસ્કાર એક નિર્ણય એક ડિસિઝન કે મારા માટે શું સારું છે અને શું ખરાબ છે આવું શિક્ષણની સાથે સંસ્કાર આપવા પણ ખૂબ જરૂરી છે એવી આ સંસ્થા ખૂબ સારી રીતે માને છે અને વાલી મિત્રોને પણ વિનંતી કે શિક્ષણ ઉપર આપણે જેટલું ધ્યાન આપીએ છીએ એટલું જ આવા પાયાના સંસ્કાર ઉપર પણ જો ધ્યાન આપીએ તો કદાચ આપણો બાળક આ લિસ્ટમાં ન આવે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થનાની સાથે બીજો અને સરસ મજાનો ટોપિક

આપણો કોઈ પણ પ્રશ્ન હોય આપણે ડાયરેક્ટ ગૂગલમાં જઈએ અને ગૂગલમાં ટાઈપ કરી નાખીએ અને ગૂગલ બાબા જવાબ પણ આપે ઘણી વખત તો આપણા પ્રશ્ન ગૂગલ બાબાને સમજાય નહીં ગૂગલ બાબા પૂછે ડીડ યુ મીન કે ભાઈ તમારો મતલબ તમારે આ જોતું છે આપણે કહીએ યસ તો પછી ગૂગલ બાબા એનો ક્યાંક આપણને જવાબ આપતા હોય છે કેવાનો મુદ્દો ફ્રેન્ડ્સ આપણે ગૂગલ બાબા જેવું જ ઈશ્વરે આપણું બ્રેન આપ્યું છે આપણું ગૂગલ ઇનબિલ્ડ ગૂગલ આપ્યું છે ઇનબિલ્ડ ફીચર્સ મોબાઈલ લેવા જઈને કેમ સિક્સટી ફોર જીબી ઇનબિલ્ડ આવે એવી રીતે ઇનબિલ્ડ ગૂગલ આપણે ઈશ્વરે આપ્યું છે પણ આપણે આ ઇનબિલ્ડ ગૂગલ ઉપર વિશ્વાસ જ નથી યુઝ જ નથી કરતા ફ્રેન્ડ્સ તમને જે તકલીફ પડે હે જે તકલીફ પડે ને એનો પ્રશ્ન જો તમે કદાચ એ ગૂગલ માં પૂછો ને આપણા ગૂગલ માં તો એનો જવાબ તમને ચોક્કસ પડે કેવા પ્રશ્નો મારે તમને સમજાવું છે આ હમણાં જ દિવ્ય ભાસ્કરની અંદર આવેલી આ વાત છે કે લક્ષ્મી બોમ અક્ષય કુમાર નું મૂવી તમને ખબર જ હશે ને લક્ષ્મી બોમ ના પ્રમોશન માટે અક્ષય પકડી આઈપીએલ ની રાહ જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય અત્યારે બોલીવુડ ની અંદર એક મૂવી લોન્ચ કરવું એ બહુ મોટી ચેલેન્જ પ્રોબ્લેમ છે થિયેટર બધા બંધ છે એટલે ક્યાંક બહુ મોટી ચેલેન્જ આવે અને ત્યારે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન બ્રેઇનમાં પૂછાય કે હું કેવી રીતે પ્રમોશન કરી શકું પ્રમોશન નો કયો બેસ્ટ રસ્તો અપનાવી શકું અને એના જવાબમાં મળે યાર આઈપીએલ એક રસ્તો થઈ શકે અને એટલા માટે આઈપીએલ ની રાહ પકડી એવી રીતે તમને જે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સંસ્કૃત કોમ્પ્યુટર ગુજરાતી એકાઉન્ટ સ્ટેટ ઇકો બી એસપી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો ના પ્રશ્નોના ટોપિકના જવાબ ન આવડે ને તો અહીંયા પ્રશ્ન પૂછાય તમે ટાર્ગેટ નક્કી કરો કે મારે આવતી એક્ઝામ એક્ઝામમાં 90% લાવવા છે મારે આ એક્ઝામને ક્રેક કરવી છે સાંભળજો વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સ ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ કોમર્સ ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આવતા વર્ષે આ બોર્ડના વર્ષમાં સામેલ થશો અને એના અત્યારથી તમારે ટાર્ગેટ મગજમાં નક્કી કરવા પડશે વિદ્યાર્થી કોણ નક્કી કરે ને કે આઈ વોન્ટ ટુ ગેટ 90% તો 90 ટકા કેમ લાવવા ને એ પ્રશ્ન મગજને પૂછો એનો જવાબ તમને આપશે યુઝ યોર બ્રેઇન આસ્ક ક્વેશ્ચન આને સવાલ પૂછો કે કેમ થાય ત્યારે એના પરિણામમાં આપને જવાબ પ્રાપ્ત થશે એક બહુ સરસ ઉદાહરણ મારે તમને આપવું છે કે તમારે જે પરિણામ લાવવું છે વાલી મિત્રોએ કે વિદ્યાર્થી મિત્રોએ તમે જે પરિણામના સપના જોયા હોય કે મારે તો આ પરિણામ લાવવું છે સૌથી પહેલા જુઓ કે એટલા ટકા રિઝલ્ટ કોઈ વિશ્વમાં કોઈ છોકરો લાવ્યો છે અથવા તો તમારે જે પરીક્ષા એક્ઝામ ક્રેક કરવી હોય આ એક્ઝામ વિશ્વમાં કોઈ એવો વિદ્યાર્થી છે જેને આ એક્ઝામ ક્રેક કરી હોય એટલે તમને જવાબમાં મળશે આન્સર અને જો જવાબ હા હોય માનો કે દસમા ધોરણમાં આવતા વર્ષે મારે દસમું ધોરણ છે અથવા તો આ વર્ષે મારે દસમું ધોરણ છે મારે દસમા બોર્ડમાં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ પ્રાપ્ત કરવા છે અથવા તો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ મારે રેન્ક જોઈએ છે તો મારે પ્રશ્ન શું પૂછવાનો કે નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ કોઈને આવેલા છે એટલે મને આન્સર મળશે યસ આવેલા છે તો મારો અર્થ એ છે કે જો દુનિયામાં એક વિદ્યાર્થીઓ જયારે કોઈ પ્લેયરે ડબલ સેન્ચુરી મારી દીધી છે મતલબ ડબલ સેન્ચુરી મારી શકાય પચાસ ઓવરમાં આ વસ્તુ સાબિત થઈ તો હવે મારે કેમ મારવી એ ગોતવું પડે એટલે મારે કેવી રીતે નેવું ટકા લાવવા એ ગોતવું પડે અને એના ઉપર આપણે ચર્ચા કરીએ પહેલા સફળ ને નિષ્ફળ વિદ્યાર્થીઓ યુટ્યુબ પર મેં હમણાં થોડા સમય વિડીયો મૂકેલો છે તેમ છતાં આજના સેશનમાં આપણે ચર્ચા કરીએ કોઈ પણ વિદ્યાર્થી સફળ જશે કે નિષ્ફળ જશે એનો આધાર ઉપર છે ખબર છે એના મગજમાં કેવા પ્રશ્નો ચાલે છે ને એના ઉપર છે સફળ વિદ્યાર્થી હોય ને એ હંમેશા એવો જ પ્રશ્ન કરે કે હું કેમ ન કરી શકું અને નિષ્ફળ વિદ્યાર્થી હોય ને એ હંમેશા એવા જ પ્રશ્ન કરતો હોય મારાથી તો ન થાય

મારા કેમ એકાઉન્ટમાં સોમાંથી શો ન આવે આવતી એક્ઝામમાં હું સાબિત કરીને બતાવીશ અને ત્યારે આ પરિણામ આપને પ્રાપ્ત થશે જો આવો પ્રશ્ન કરશો ને કે હું કેમ ન કરી શકું તો તમને તમારી ભૂલ દેખાશે તમને એ પ્રેક્ટિસનો અભાવ દેખાશે તમને એ એનાલિસિસ કરવાની ખબર પડશે તમને એ પ્રોપર મેથડનો આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુ મગજમાં નાખો ચૌદસો ચાલીસ મિનિટ છે બધા પાસે અચ્છા પ્રશ્ન હું તમને પૂછું તમારી પાસે કેટલી કલાક

એના ત્રણ ઉદાહરણ સાંભળજો મારે આ એવા વિદ્યાર્થીના ઉદાહરણ છે જેની સાથે મેં મુલાકાત કરી હોય હમણાં જ બે દિવસ પહેલા જ કાલેજ મેં ઇન્ટરવ્યુ મૂક્યું બે દિવસ પહેલા ઓનલાઈન ઇન્ટરવ્યુ ભાઈ મેં વત્સમભાઈ સાથે લીધું ભુજ આવતો આ દીકરો સાંભળજો હા એનડીએ ની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો એનડીએ ની પરીક્ષા એટલે એવી પરીક્ષા કે દેશની અઘરામાં અઘરી પરીક્ષા પૈકીની એક પરીક્ષા જેની એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે રિટર્ન એક્ઝામ યુપીએસસી બોર્ડ લઈ નવસો માર્ક ની પરીક્ષા મેથ્સ એન્ડ જનરલ એપ્ટિટ્યુડ રીઝનિંગ ને એવું બધું પૂછાય નવસો માર્ક ની પરીક્ષા પાંચ છ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે આ એક્ઝામ જેવી કમ્પ્લીટ થાય પાંચ દિવસનું ઇન્ટરવ્યુ એસએસબી નું ઇન્ટરવ્યુ ક્લિયર થાય અને પછી એરફોર્સ ફ્લાઇંગ માં તમારે જવું હોય તો અલગથી એક एग्जाम તમારે આપવી પડે એ एग्जाम પાસ કરી મેડિકલ ટેસ્ટ પાસ કર્યા અને 10 તારીખ એટલે કે કાલથી એમની ઇન્ડિયા ની સફરની શરૂઆત થઈ આખા ભારત માં 17મો રેન્ક એરફોર્સ ફ્લાઇંગ ની અંદર અને 3-4 વર્ષના એનડીએ ના ગ્રેજ્યુએશન કોર્સ કમ્પલીટ કર્યા પછી આ દેશને ફરી વખત એક સારો વિદ્યાર્થી એક સારો ઓફિસર પ્રાપ્ત થશે કેટલી મોટી વાત છે

ગુજરાતમાં આવેલી સૈનિક સ્કૂલ આપણે બધાને ખબર છે આ સૈનિક સ્કૂલની એક્ઝામ આપે અને સૈનિક સ્કૂલ ની પરીક્ષામાં વિદ્યાર્થી ફેલ જાય સાંભળજો વિદ્યાર્થી મિત્રો નિષ્ફળતા બધાને મળે ફેલ ગયા અને ત્યારે એને નક્કી કર્યો પ્રશ્ન સફળ વિદ્યાર્થી નિષ્ફળ વિદ્યાર્થી પરીક્ષાથી નહીં જીવનમાં સફળ થશે કે નિષ્ફળ જશે સફળ થશે કે નિષ્ફળ જશે એનો આધાર પરિસ્થિતિ પછી જે પ્રશ્ન તમે પૂછો છો ને એના ઉપર છે અને ત્યારે વત્સોમભાઈએ પોતાની સેલ્ફ ને પ્રશ્ન કીધો અને જવાબ આપ્યો કે આજે હું સૈનિક સ્કૂલમાં નિષ્ફળ ગયો છું પણ એ મારો ફોલ્ટ નથી આ સૈનિક સ્કૂલ ની બદ કિસ્મત છે કે એને વત્સોમ જેવા હીરા આ વત્સોમ જેવા દીકરા ને એને કદાચ ગુમાવ્યો અને લીધેલો સંકલ્પ એ રાજસ્થાન જાય ચંદીગઢ જાય અને એનડીએ ની તૈયારી કરે 12th ની સાયન્સ ની એ ગ્રુપ ની તૈયારી કરે 12th સાયન્સ એ ગ્રુપ માં આ વખતે બોર્ડ ની પરીક્ષા આપી 90% પ્રાપ્ત કર્યા અને એનડીએ ની અંદર 17મો રેન્ક આખા એનડીએ ઓલ ઇન્ડિયા રેન્ક 112મો રેન્ક પ્રાપ્ત કરે એરફોર્સ ફ્લાઇંગ માં 17મો નંબર પ્રાપ્ત કરે તમે શું નક્કી કરો છો એના ઉપર આધાર છે એક આજે મમતાજી કરીને બેન છે જેમનું મારવાડી પરિવાર બેકગ્રાઉન્ડ છે હિન્દી જ બોલે ગુજરાતી બિચારું બેનને આવડે જ નહીં પણ

બધા જ લાઈવ ઉદાહરણ જેની સાથે હું મેળવ્યો જેની સાથે મેં ચર્ચા કરી હોય અને આ બધા જ વિદ્યાર્થી સાથે કરેલી ચર્ચા મારી યુટ્યુબ ચેનલ છે અશોક ગુજ્જર એના ઉપર જોશો તમને હવે એકસો ચાલીસ ઇન્ટરવ્યુ મળશે બધા જ વિદ્યાર્થી સાથે કરેલા મેં ઇન્ટરવ્યુ છે ડાન્સર હોય સિંગર હોય એક્ટર હોય એક્ટ્રેસ હોય મોડલ હોય સ્ક્રિપ્ટ રાઇટર હોય ડિરેક્ટર હોય પ્રોડ્યુસર હોય જીપીએસસી વન ટુ ક્લાસ ટુ વન ટુ હોય પીએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય હથિયારી હોય બિન હથિયારી હોય ડેપ્યુટી કલેક્ટર હોય મામલતદાર હોય ડિવાયસો હોય ડેપ્યુટી મામલતદાર હોય આવા અલગ અલગ કક્ષાએ ફરજ બજાવતા બધાની સાથે મુલાકાત કરીને ઇન્ટરવ્યુ લીધા છે અને એનો અનુભવ તમને આપું છું ભાઈ હાર્દિકભાઈ પંચાલ જેડબલ એડવાન્સ હમણાં રિઝલ્ટ આવ્યું ને બેટા જેડબલ એડવાન્સ 5 તારીખે રિઝલ્ટ આવ્યું હોજી તો હમણાં તાજુ તાજુ છે 5 તારીખે આવેલા રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક 202 202 નંબર પ્રાપ્ત કરે મધ્યમ વર્ગીય ગરીબ પરિસ્થિતિમાંથી આવે દીકરો જેડબલ મેન્સ ની અંદર સાંભળો રિઝલ્ટ તમને ગણાવું બોર્ડ ની અંદર 99.99 ગુજકેડ ની અંદર 99.82 આલા સાંભળો આનું રિઝલ્ટ કહું છું જેડબલી ની અંદર નવાણું પોઈન્ટ ચોર્યાસી આ નવાણું પોઈન્ટ બાણા જેવા બાણું જેવા રિઝલ્ટ આવે જેડબલી એડવાન્સમાં બસો બે રેન્ક લાવે કેટલું મોટું પરિણામ પ્રાપ્ત કરે આ ક્યારે થાય જ્યારે એક સંકલ્પ લઈએ ને ત્યારે જ્યારે એક નિર્ણય લઈએ ને ત્યારે જ્યારે મગજને પ્રશ્ન પૂછે ને કે હું કેમ નહીં વાય નોટ મારું નામ ત્યાં કેમ ન આવે આ બિલીમરા ઇન્ટરનેશનલ સ્કૂલ ના જ્યારે આપણે ચીખ લઈને ગણદેવી આજુબાજુના વિસ્તારમાં જ્યારે હોર્ડિંગ્સ લાગે ને ત્યારે એમાં મારો ફોટો કેમ નહીં આ પ્રશ્ન અત્યારથી કરજો જેટલા હોર્ડિંગ્સ લાગે એમાં મારો ફોટો હોવો જ જોઈએ મોસ્ટ વોન્ટેડમાં નહીં સ્કૂલના મોસ્ટ ટોપર વિદ્યાર્થીમાં અથવા તો એક્સ્ટ્રા એક્ટિવિટી સ્પોર્ટ્સની અંદર અલગ અલગ એક્ટિવિટીની અંદર હું એટલા ભાગ લઉં ને એમાંથી ગુજરાત લેવલે નંબર લાવીને મારી સ્કૂલના હોર્ડિંગ્સ બેનરની અંદર એની હરેક બુક્સની અંદર હરેક પેમ્પ્લેટની અંદર હરેક ડાયરીની અંદર મારો ફોટો હોય અને મારા નામથી ક્યાંક સ્કૂલ ઓળખાય એવું હું કેમ ન કરું આવો વિચાર તમને સફળતાની દિશામાં આગળ લઈ જશે ફ્રેન્ડ્સ બે મુદ્દા ધ્યાન રાખવાના છે સતત નવું શીખતા રહેવાનું છે અને એક્શન લેવાની છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું અચ્છા તમને કહો તો અત્યારે તમે જે સાંભળી રહ્યા છો આ કદાચ તમને ખૂબ સારું લાગતું હોય બહુ મજા આવે ઘણા તેમ કે સાહેબ બહુ મજા આવી બહુ મજા આવી પણ ઇમ્પલિમેન્ટ કર્યું નહીતર તો આવી કથા સાંભળે જ કરશો સાંભળે જ કરશો સારા સારા સ્પીકરો આવીને આપની સાથે સંવાદ કરશે અમે તો સારી વાત તમારી સુધી રાખી શકીએ અમે તો સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ તમને આપી શકીએ પણ લેવો તમારે પડે ને ટેસ્ટ ઘણો સારો પ્રસાદ છે પણ લેવો તમારે પડશે પ્રસાદને એટલે એક્શન લેજો વિદ્યાર્થી મિત્રો આ વાતો કે વાતો ન રહી જાય ને એનું ખૂબ ધ્યાન રાખજો કેમ કે પરિવાર આની પાછળ બહુ મહેનત કરી રહ્યો છે આ ટેકનોલોજી થી આ બધું કનેક્ટ થવું ફેસબુક પર સાથે લાઈવ યુટ્યુબ પર સાથે લાઈવ હોય અહીંયા આવું બધું આ સેટઅપ આની પાછળ ઘણો ખર્જો સંસ્થા કરી રહી છે ઘણો સમય સંસ્થા આપી રહી છે ઉદ્દેશ ફક્ત એટલો છે કે અમારો વિદ્યાર્થી કે ભટકે નહીં

ત્યારે એના બે આપણે તો બધા ખેડૂત ખેતી સાથે કામમાં કદાચ સંકળાયેલા હોય તો ગાડું છે ને બે બળદથી થી ચાલે ને તો પ્રોપર ચાલે અને બંને બળદ પ્રોપર હોય ને તો જ કામ થાય એટલે બે બળદ એટલે એક સ્કિલ નું અને એક વિલ નું આપણા બે વિલ એટલે કે એક સ્કિલ નું એક વિલ નું જે બાળકમાં સ્કિલ હશે વિલ હશે સાંભળજો અહીંયા 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 કે ભટકો નહીં ધ્યાન ના ધ્યાન ધ્યાન નહીં ભટકવાનું અહીંયા અહીંયા સ્કિલ વિલ સ્કિલ વિલ વિલ સ્કિલ વિલ સ્કિલ આ બે વસ્તુ હશે ને તો સફળ થશું અને એમાં પણ અગત્યનું એ છે કે વિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન સ્કિલ

સ્કિલ થી જપાટ લાગે નિષ્ફળતા મળે ને ત્યારે ફરીવાર ઊભા થવા માટે વીલ જોઈએ વીલ એટલે પેલી વીલ નહીં ગોળી નહીં ટેબ્લેટ નહીં અહીંયા વીલ એટલે વાય પરપઝ હેતુ શું કામ કરવું છે એ વાતનો જવાબ એટલે વીલ પાવર ચલો ઉદાહરણ જોઈએ આજે આ મહાનાયકનો જન્મદિવસ છે તો આની વાત આપણે કેવી રીતે ભૂલી શકાય અગિયાર ઓક્ટોબર તો પોઈન્ટ ઇઝ ધેટ કે સેવન્ટી એટ ઇયર કમ્પ્લીટ થાય અઠ્યોતેર વર્ષની ઉંમર આમ તો દાદા જ કહેવાય પણ આપણને જુવાન કહેવાનું મન થાય વિચાર કરો કોરોનાની સામે ફાઇટ આપીને આ વ્યક્તિત્વ આજે કેબીસી ની અંદર સાથે સાથે ત્રણ ચાર મૂવીના શૂટ ચાલે ચૌદ ચૌદ કલાક કામ કરે હલો કેટલી કલાક ચૌદ કલાક અઠ્યોતેર વર્ષની ઉંમરે અને આપણે વન પોઈન્ટ ફોર કલાકે નથી થતું એટલે આ વેબિનાર કરવા પડે કે મળેલો સમયને ન ગુમાવો ચૌદસો ચાલીસ મિનિટમાં કેટલી મિનિટ આજે ઉંમરની સાથે કેટલી મિનિટ એ ઉપયોગ કરે છે એટલે તેના ઉદાહરણ લેવા પડે કેમ આપણો ફોટો નહી આવતો આપણે ઉપયોગ કરીએ જ થાય ને એટલે ઉપયોગ કરતા થઈએ આપણે ખૂબ સારી મહેનત તો કરીએ છે પણ વધુ સારી મહેનત કરીએ બચ્ચન સાહેબ ઉદાહરણ મારે શું આપવું છે એબીસીએલ કંપનીમાં કરોડોનો લોસ ગયો ઘણા મૂવી ફ્લોપ ગયા તો ઘરે બેસી ગયા ઓહો મારા તો મૂવી ફ્લોપ જાય છે મારી તો હાઈટ કેવી છે મારો તો ઓલ ઇન્ડિયા રેડિયોએ મારો અવાજ નકારી દીધો હવે હું શું કરું એવું કર્યું નહીં પોતાની રહેલી ભૂલ ને સુધારી પડ્યા તો વેલ થી પોચે ઉભા થયા અને આજે સફળ કહેલા એમને સફળતા નથી મળતી સંજીવ કપૂર કેવું નામ શરૂઆતમાં જયારે રસોઈ કરે ને ત્યારે લોકો હશે કે આ તો મહિલાઓનું કામ છે રસોઈ કરવી આપણું કામ નહી આ તો છે મહિલાઓનું કામ છે હશે થાય પણ છતાં નિષ્ફળતા મળી પણ છતાં પ્રયાસ કરતા ગયા કરતા ગયા કરતા ગયા અંતે સફળ થયા સ્કિલથી સફળતા મળશે પણ સ્કિલની સાથે વિલ જોશે અને જો વિલ સ્ટ્રોંગ હશે વાય સ્ટ્રોંગ હશે શું કામ કરવું એ ખબર હશે ક્યાં જવું એ ખબર હશે મારે આવતી પરીક્ષામાં કેટલા ટકા લાવવા છે જો એ ખબર હશે તો આવી જવાશે ત્રીજું ઉદાહરણ કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા શો ખૂબ સારી સફળતા મળ્યા પછી પણ વચ્ચે ક્યાંક એવો ઝટકો લાગ્યો કે સડનલી નિષ્ફળતા મળવાની થઈ સ્કિલ હતી પણ છતાં પડ્યા પણ પડ્યા પછી ઊભા થયા ઊભા સ્કિલ નથી થવાતું ઊભા તો વિલ થવાય મારે શું કરવું છે એ ક્લિયર હોય ને તો ઊભા થવાય નહીતર ઘણા પડ્યા પછી પડી જ ગયા ઊભા જ નઈ થયા કેમ કે સ્કિલ હોય માસ્ટર હોય પણ વિલ ન હોય એટલે નિષ્ફળતા પછી ઊભા થવામાં સૌથી મોટી જરૂરિયાત જો કોઈ હોય તો વિલ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામજી કેટલી વિદ્યાર્થી મિત્રો નિષ્ફળતા મળી એક વિદ્યાર્થી માટે ડોક્ટર કલામ સાહેબ ને જો વાંચી શકો તો ખૂબ આપને ઉપયોગી સાબિત થશે કલામ સાહેબના જેટલા પણ બુક્સ ને અત્યારે કોવિડના સમયમાં આપ હજુ પણ ફ્રી હોય ઓનલાઈન એજ્યુકેશન બે ત્રણ કલાક આપણું ઓનલાઈન એજ્યુકેશન ચાલે બાકીના સમયમાં વાલી મિત્રોને પણ વિનંતી કરું કે આપણા બાળકોને કલામ સાહેબના એક બે પુસ્તકો લઈ આપો એના જન્મદિવસ ઉપર આપણે જે મોટ મોંઘી ગિફ્ટ આપીએ છીએ ને જન્મદિવસ ઉપર એક એક બુક આપવાની શરૂઆત કરીએ કદાચ આ જન્મદિવસથી આવતા જન્મદિવસ સુધીમાં એક બુક પણ કલામ સાહેબની વાંચશે ને તો એમાંથી એનું જીવન ચોક્કસ સુધરશે અમને ખબર હોય અમે અમે વાંચ્યું કેટલો ફાયદો થાય આ કલામ સાહેબના જીવન ચરિત્ર ને કલામ સાહેબની ની મહેનત ને કલામ સાહેબની મળેલી નિષ્ફળતાને એક વિદ્યાર્થી વાંચે ને તો ક્યારેય એ વિચાર ના આવે કે હું શું કરું એકલી વાર નિષ્ફળ ગયા પણ છતાં વિલ કે મારા દેશ માટે કંઈક કરવું છે અને આ વિલ એમને સફળતા અપાવે ચેમ્પિયન કેટલી આ આ આ સફળતા અરે ઉદાહરણ નામ કેમ ભૂલાય કેટલી નિષ્ફળતા સોળ વર્ષનું ટેણ્યું આ હેલ્મેટ વગર પાકિસ્તાન સામેની મેચ વકાર યુનિસ હાઇટેડ વન ફોર્ટી વન ફિફ્ટી સ્પીડ નો બોલ અને નાગપર પર વાગે બ્લડ નીકળે આ વ્યક્તિ કેમ મેં ખેલેગા નિષ્ફળતા મળે

વાગે પડીએ ને ત્યારે ઊભા પાછું થવું પડે અને આ wheel હોય ને તો ઊભા થઈ શકાય અને આ મિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર બાળકોને પડે ને ત્યારે કેમ ઊભા થવું ને એ પણ ખૂબ સારી રીતે શીખવે છે અને આજના સમયમાં ખૂબ તાતી જરૂરિયાત છે કે તમારે કેવી રીતે તમારે કેવી રીતે એમાં સફળતા પ્રાપ્ત કરવી ફ્રેન્ડ્સ ફોર્થ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આગળનો જે મુદ્દો છે આ આ મુદ્દા તરફ આપણે આગળ જઈએ લિટલ સેક્રિફાઈસ લિટલ સેક્રિફાઈસ अगर कुछ पाना है तो कुछ खोना पड़ेगा आ तो डायलॉग आपने बदा है सांभ के नहीं कि कुछ पाना है तो कुछ खोना पड़ेगा आ तो आप कई जाऊ न जो मई एम ना थे कुछ पाना है तो कुछ खोना पड़ेगा उदाहरण आप ईश्वर जीवा ईश्वरे આ ધરતી પર જન્મ લીધા ને ત્યારે એની તકલીફ પડી જેલમાં જન્મ લીધો એટલી પીડા એટલી વેદના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતે ઈશ્વર હતા નહીતર તો નું આમ રાજા મહારાજા જેવું જીવન જીવે દ્વારકાનો ધણી દ્વારકાધીશ દી નગરીનો રાજા હોવા છતાં અનેક તકલીફ અનેક પીડા અનેક વેદના અનેક સેક્રિફાઈસ કર્યા શું કામ તમને મન સમજાવવા કે મારી હાલત છે તમારી થશે જ તૈયારી રાખજો કદાચ પ્રભુ શ્રી રામ કેટલી પીડા કેટલી વેદના ઈશ્વર હતા પણ છતાં જેટલા પણ બેનો મને જોઈ રહ્યા હોય જેટલી પણ માતાઓ જોઈ રહ્યા હોય આપણે સાંજે અનુપમા જોયા વગર નથી ચાલતું આપણે અનુપમાનો શો જોવો પડે આપણે આવી સિરિયલ અરે આઈપીએલ ની સીઝન છે તમને તો ખબર જ હશે ને કાલે કોની મેચ હતી આપણે બધાને ખબર હશે યસ નો એ ધ્યાન નથી રાખવાનું એ એનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ અચ્છા તમે મને કહો તો તમે જયારે વાંચવા બેસો વિરાટ કોહલી ક્યારે રમતા રમતા મેચ બંધ કરીને આમ આમ આવ્યા કે નહીં આ તો બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ નો છોકરો છે દસમા ધોરણ નવમાં નો વિદ્યાર્થી છે એ વાંચે એટલે મારે જોવા આવવું પડે વિરાટ કોહલી ક્યારે તમે વાંચો ત્યારે જોવા આવે છે તો તમે શું કામ ને ત્યાં જોવા જાવ છો તમે તમારું કામ કરો એ લાયક કેળવો એટલી લાયકાત આપણે કેળવીએ કે આવા જગતના મહારથીઓ તમને સાંભળે તમને જુવે એ ક્યારે થાય એવું કામ કર્યું હોય ત્યારે એ કામની શરૂઆત કરો એના માટે નાના નાના સેક્રિફાઈસ કરો આપણી મોબાઈલમાં ગેમ નથી છૂટતી પબજી બંધ કરી પબજી જેવી પાંચ ગેમ ના ઓપ્શન ગોતી લીધા બોલો એવા એક્સપર્ટ એક સવાલ નો આવડે ને તો એના ઓપ્શન નો ગોતે કે આ સવાલ ને યાદ રાખવાની બીજી કઈ મેથડ છે એ આપણાથી નથી થતું પણ પબજી બંધ થઈને તો પબજી જેવી બીજી ગેમ કેટલી એના પાંચના લિસ્ટ પછી ફોન કરે તન મળી મન મળી આ ગેમ ડાઉનલોડ કરી લે ફ્રેન્ડ્સ જેટલી શક્તિ જેટલી બુદ્ધિ આપણે એમાં વેડફીએ છીએ ને એટલી જો આપણે આપણા કામમાં વેડફીએ તો બધા જ સફળ થઈ જઈએ એટલે થોડી બુદ્ધિ વાપરીએ માતા પિતા એટલો ખર્ચ કરી રહ્યા છે શિક્ષક મિત્રો એટલી મહેનત કરી રહ્યા છે તો આપણી એક ફરજ બને યાર કે આપણે સારું પરિણામ આપીએ આપણે કંઈક સારું કામ કરીએ અને આ સપનાને સાકાર કરવા માટે તમારે નાના નાના સેક્રિફાઈસ નહીં કરીએ ત્યાં સુધી મને નથી લાગતું તમને પરિણામ મળે પાંચમો અને ખૂબ સરસ મજાનો જે મુદ્દો છે એ મુદ્દા તરફ આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ ચાલીસ મિનિટ જેવો સમય થયો છે દસ પંદર મિનિટની અંદર આપણે સેશનને ક્યાંક એન્ડ તરફ લઈ જવું છે ત્યારે પાંચમો જે મુદ્દો છે સરેન્ડર ટુ યોર વર્ક બહુ મજાનો મુદ્દો છે

भगवान कौन राम हनुमान जी को आपड़ा माटे तो बनने भगवान समझ जाओ बहुत नानी जीनी बात छे प्रभु श्री राम भगवान हनुमान जी भक्त आपड़ा माटे तो बनने भगवान पर ये समयनी बात करिए जे ते समयनी तो हनुमान जी तो भक्त था प्रभु श्री राम कहण पण के हनुमान जी सु के जय श्री राम प्रभु श्री राम के हनुमान जय श्री राम हनुमान जय श्री राम हनुमान લંકા એવું ના કીધું કેમ કે હનુમાનજીને સાંભળજો વિદ્યાર્થી મિત્રો હનુમાનજીને એટલી બુદ્ધિ તો હતી કે રામ ઈશ્વર છે રામ મારા ગુરુ છે રામ મારા માટે વિચારે તો સારું જ વિચારે અને જો રામ બુદ્ધિ વાપરતા હોય અને રામ બુદ્ધિ વાપરીને મને કંઈ કહેતા હોય તો મારે મારી બુદ્ધિ વપરાય નય રામ કંઈ પણ કે મારે જય શ્રી રામ કરીને કામ કરનાખાય સંજીવ ને લાવવાની ન મળે તો આખો પહાડ ઉચકીને લઈ આવે જય શ્રી રામ હાલો એટલે આજે પ્રભુ શ્રી રામ કરતા હનુમાનજીના મંદિર વધારે છે કારણ

મેળ નઈ પડે હનુમાનજીમાંથી શીખે સમર્પણનો ભાવ જય શ્રી રામ મારે ફક્ત એટલું કહેવાનું કે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી તમને જે ઓનલાઈન એજ્યુકેશન મળે સરકાર શ્રીના નિયમો આદેશ પ્રમાણે જ્યાં સુધી આપણે ઓનલાઈન એજ્યુકેશન ચલાવવું પડે ત્યાં સુધી ખૂબ સારી રીતે આપણે ચલાવશું જ્યાં સુધી ફિઝિકલ સ્કૂલ આપણી ક્લાસ શરૂ નથી થતા ત્યાં સુધી જેટલું પણ ઓનલાઈન એજ્યુકેશન આપણને મળે વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો નમ્ર વિનંતી એક જ કામ શું જય શ્રી રામ સાહેબ જે કઈ પણ હોમવર્ક આપે કેમ એટલું બધું હોમવર્ક નહીં જય શ્રી રામ સાહેબ જે કઈ જય શ્રી રામ આપણે સવાલ કરવાના નહીં કેમ કે આપણે આપણું કર્મ જે છે જય શ્રી રામ એને આપણે સમર્પિત થઈ જવાનું છે અને આપણે આપણા હોમવર્ક ને આપણે આપણા લેક્ચર ને આપણે આપણા સેશન ને કેક સમર્પિત થશું તો જ સફળતા પ્રાપ્ત થશે હનુમાનજીમાંથી આ ગુણ ને આપણે શીખીએ સમર્પણનો ભાવ અને આજથી બધા જ બિલિંગોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવારના વિદ્યાર્થીઓ જે પણ સંસ્થાના બાળકોને સાંભળી રહ્યા હોય એ બાળકો પોતાના કામ પ્રત્યે સમર્પિત થાય તો ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે એક ઋષિમુનિએ બે વિદ્યાર્થીઓ સમર્પણમાં કેટલી તાકાત છે હું તમને કહું તમે તમારા કામ કેટલા સમર્પિત છો ને એ કેવી રીતે ખબર પડે એક આશ્રમ ની અંદર બે બાળકો એ આમ તો ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય પણ આ બે શિષ્યો એ ગુરુને પૂછે ગુરુજી અ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણે પોતાનું વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા

ગુરુજીએ કામ આપ્યું કે રાતે બાર વાગે તમારે શું કરવાનું ખબર એ ખૂબ સારી રીતે દીવો તમારે પ્રગટાવવાનો એટલે કે એક શિષ્ય દીવો પ્રગટાવશે અને બીજો શિષ્ય થોડા સમય પછી આવીને એ દીવાને ઓલવી કાઢશે એટલે એક દીવો પ્રગટાવવાનો બીજો આવીને ઓલવી નાખશે દરરોજ રાતે બાર વાગે તમારા વડલા નીચે આવીને કરી જવાનું ત્રણ મહિના તમે કરશો ને એટલે ઈશ્વર તમને દર્શન આપશે પ્રભુ તમને દર્શન આપશે સતત આવો કાર્યક્રમ ચાલ્યો એક એક વિદ્યાર્થી આવે દીવો ઓલવે દીવો પ્રગટાવે બીજો વિદ્યાર્થી આવે થોડા સમય પછી દીવો ઠારી કાઢે ઓલવી કાઢે એક વિદ્યાર્થી આવે દીવો પ્રગટાવે બીજો આવે દીવો ઠારી કાઢે એક વિદ્યાર્થી આવે દીવો પ્રગટાવે બીજો દીવો ઠારી કાઢે આવો કાર્યક્રમ ચાલ્યો દોઢ પોણા બે મહિના જેવો સમય થયો અને એક દિવસ બહુ ભારે વરસાદ જબરજસ્ત વીજળીના કડાકાની સાથે વરસાદની એવી ધારાઓ કે આમ એક વિદ્યાર્થીએ તો એવું વિચાર્યું હું દીવો કરવા જઈશ પણ દીવો તો ટકશે નહીં એટલો તો આજ રજા રાખી દઈએ આમે ત્રણ મહિના હજુ કરવાનું છે ભગવાન એક રજા તો રાખે જ ને રવિવારની આપણે નથી પાડતા એક રજા તો ચાલે પણ જે બીજો વિદ્યાર્થી જે દીવો ઠારવા જતો હતો એ તો પોતાના કર્મ પ્રમાણે પોતાના કામ પ્રમાણે પોતાના ડેડિકેશન પ્રમાણે પોતાના સમર્પણના ભાવ પ્રમાણે એ તો આવી જ ગયો અને જોયું તો પેલા દીવો હજી પ્રગટાવ્યો અને ત્યારે ઈશ્વરે પ્રભુએ દર્શન આપ્યા કે બેટા તું 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 તારા કામ કામ પ્રત્યે સમર્પિત સમર્પિત છે છે ભલે ભલે દીવો કરે પણ પણ એને તમે દરરોજનો બે ટોપિક જ વાંચો પણ એ બે ટોપિક કરી જ નાખવાના આવો સમર્પણ નો ભાવ હશે તો સફળતા ચોક્કસ મળે એકવાર અકબરના મહેલ ની અંદર સાંભળજો હો અકબરના મહેલની અંદર સભા ચાલતી હતી અને તમને તો ખબર જ છે બિરબલ સાહેબ નું કેવું કામ હોય

આ શીખવાની ભૂખ આ સફળ થવાની ભૂખ જે વિદ્યાર્થીને લાગે ને તો તમને એ કદાચ મિસ્તાન પણ સારા લાગશે ત્રણ દિવસ પહેલાની રોટલી સારી લાગે જો અઢળક ભૂખ હોય તો નહીં છપ્પન ભોગ હોય ને તો પણ સારા ન લાગે એવી રીતે તમારે જ લગાડવી પડશે સરદાર વલ્લભભાઈ પટેલ હોય અમિતાભ બચ્ચન સાહેબ હોય સચિન તેંડુલકર હોય નરેન્દ્ર મોદી સાહેબ હોય મુકેશ અંબાણી સાહેબ હોય ઘણા ઉદાહરણો ઘણા નામ છે પણ બધા સ્ક્રીનમાં તો ના સમાય ને આ બધા નામ એવા છે કે જેને પોતાના કામ પ્રત્યે સમર્પિત થઈ ગયા મીરાએ જેમ ઝેરનો કટોરો ને ખબર છે

એટલો નફો ક્યારેય નથી કર્યો એટલો નફો મુકેશભાઈ કર્યો છે એમના જ ભાઈ અનિલભાઈ નીલ થઈ ગયા કોરોનામાં નીલ થઈ ગયા અને મુકેશભાઈ કેસમાં આવી ગયા કોરોનામાં કારણ સમર્પણનો ભાવ રોહિત શર્મા સમર્પણનો ભાવ કલામ સાહેબ સિંહ સમર્પણનો ભાવ સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પણનો ભાવ એટલી હદનું સમર્પણ કે આજે દેશને ફરજ પડે મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવવાની આ સમર્પણ નક્કી કરશે બચ્ચન સાહેબ સમર્પણનો ભાવ ટેન્ડુકર સાહેબ સમર્પણનો નો ભાવ આદરણીય પ્રધાનમંત્રી સાહેબ સમર્પણનો ભાવ તમારો સમર્પણનો ભાવ હશે તો સફળતા મળશે એમ આ પાંચ મુદ્દાને આપણે અપનાવીએ અચ્છા આપણે જયારે પણ મૂવી જોઈએ ને ત્યારે મૂવીમાં વચ્ચે શું આવે અચ્છા તમારા કામનો પ્રશ્ન પૂછો મૂવીમાં વચ્ચે શું આવે એ સે કમા લાઉડલી ભલે હું ના સાંભળી શકું પણ બોલજો મૂવીમાં વચ્ચે શું આવે ઇન્ટરવલ એમ આપડા અભ્યાસની અંદર આ કોરોના રૂપી ઇન્ટરવલ આવ્યો છે આ હોપ ફ્રેન્ડ્સ કે ઇન્ટરવલ બહુ ઝડપથી પૂરો થશે અને આપણે બધા જ પાછા રેગ્યુલર મૂવીમાં લાગશું પણ મારે તમને કહેવાનું આ ઇન્ટરવલ પહેલાનું આપણું મૂવી મહા ફ્લોપ છે કેવું છે ઇન્ટરવલ પહેલાનું આપણું મૂવી એટલે કે ઇન્ટરવલ પહેલાનું આપણું એજ્યુકેશન અમુક વિદ્યાર્થીને બાદ કરતા મહા ફ્લોપ છે તૈયારી આપણે એટલી બધી કરી નથી સ્કૂલે તો ખૂબ સારો પ્રયાસ કર્યો શિક્ષકે ખૂબ સારો પ્રયાસ કર્યો મેનેજમેન્ટ ટીમે ખૂબ સારો પ્રયાસ કર્યો પણ આપણી તૈયારી મહા ફ્લોપ હતી પણ હજુ સમય છે ઇન્ટરવલ પછીનું મૂવી એવા ઘણા મૂવી છે જે ઇન્ટરવલ પહેલા મહા ફ્લોપ હોય પણ ઇન્ટરવલ પછી એવી ધમદાર જોરદાર તૈયારી કરે કે મહા મહા સુપર સુપર ડુપર ડુપર જાય સુધીની સફર આ આ તમે ખેડી શકો છો ઇન્ટરવલ મૂવી હવે તમારે નક્કી કરવાનું છે કે આ મૂવીને ને મારે કેવું બનાવવું છે અને છેલ્લો એક મારો મેસેજ કે ખેડૂત જયારે ખેતી કરવાની હોય ને એક ખેડૂત જયારે વાવણી કરતો હોય ને એક ખેડૂત જયારે નવો પાક કદાચ વાવવાની તૈયારી કરતો હોય છે ને ત્યારે એ ખેડૂતની હાલત શું હોય છે ખબર એ ખેડૂતની હાલત એ આખી ખેતી ને પેલા તો ખેડે એ આખી જમીન હોય ને પેલા તો ખેડે એને સમતલ કરે એનું તૈયારી કદાચ એને દર્શન આપે એ હું તમને કહું કે આ સમય સમતળ કરવાનો છે અને ખેડવાનો સમય છે શિરાજ જેવા દીકરાના ઉદાહરણ લઈએ હાર્દિક જેવા દીકરાના ઉદાહરણ લઈએ કદાચ મમતાબેન જેવા દીકરીઓના ઉદાહરણ લઈએ અને કદાચ આપની સાથે જે વાત કરી છે એનડીએ અંદર સત્તરમો રેન્ક પ્રાપ્ત કરનાર વત્સુમ જેવા દીકરામાંથી આપણે પ્રેરણા લઈએ અને ખૂબ સારું કામ કરીએ આઈ હોપ ફ્રેન્ડ્સ કે આજના સેશનમાં આપને ખૂબ સારી સમજ આવી હશે ઘણા બધા પોઈન્ટ્સ આપ શીખાશો મેં તમને કીધું શરૂઆતમાં નોટ ને પેન લઈને તમે બેસજો ન લઈને બેઠા હોય તો પણ અત્યારે મનમાં નક્કી કરી લેજો હાથમાં લખજો અચ્છા અહીંયા છેલ્લી આપણી એક્ટિવિટી છે

માનો કે મોબાઈલ ની લત તો મારા સપના મને દૂર લઈ જશે વધારે પડતું ઉપયોગ સાચો ઉપયોગ હશે તો નજીક લઈ જશે યુટ્યુબ પર તમે શું જોવો છો એ નક્કી કરશે ઓનલાઈન એજ્યુકેશન મોબાઈલમાં જ થશે દોઢ જીબી મુકેશભાઈના આશીર્વાદ જોશે પણ એમાં હું ઓનલાઈન શું જોઉં છું મારી સ્કૂલના લેક્ચર જોઉં બીજું જોઉં છું ને આ કક્કરના ગીત સાંભળું છું મારા સપના દૂર જશે પણ કક્કર મેમના લેક્ચર હું જોઈશ મારી સ્કૂલના તો કદાચ મને સફળતા પણ મળશે એટલે ત્રણ આદત લિસ્ટ બનાવો લખો એવી કઈ ત્રણ આદત છે સવારે મોડું ઉઠવાની આદત સાંજે વેલા સુઈ જવાની આદત સાંજે અનુપમા સિરિયલ જોવાની આદત બીજી કઈ તમને એવી લત છે કઈ આદત છે લખો જે તમારા સપનાથી તમને દૂર લઈ જાય આદત ને બને ત્યાં સુધી જયારે પણ આપણે નવી મુલાકાત કરીએ નવી વાર જ્યારે પણ આપણે વેબિનાર થાય ત્યારે આઈ હોપ કે આ ત્રણ આદત આપણી આદત નહીં રહે ફ્રેન્ડ્સ મને કેતા ખૂબ આનંદ થાય છે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર એક એવો પરિવાર અને અમે તો બધા અંતર નથી હા બધા દિલથી જોડાયેલા છીએ હું તો સુરત અહીંયા વાત કરું એટલું અંતર નથી અને પણ આ પરિવારની સાથે છું આપણે જયારે પણ તકલીફ પડે વિદ્યાર્થીઓને જ્યારે પણ જરૂર પડે અને આપણું રેગ્યુલર જયારે પણ શરૂ થશે ત્યારે આપણા સરસ મજાના નવા બનેલા ઓડિટોરિયમ હોલની અંદર આપણે સેમિનાર અને વેબિનાર દ્વારા ખૂબ સારી રીતે આપણે આગળ વધશું આવી રીતે આપણે મુલાકાત કરતા રહેશું ફ્રેન્ડ આઈ હોપ કે આજના સેશનમાં આપણે ખૂબ ઉપયોગી માહિતી મળી હશે અને આ માહિતીને ઇમ્પ્લિમેન્ટ નહીં કરીએ તો માહિતી માહિતી જ રહેશે 18ક ઉદાહરણો દ્વારા આપમાં પ્રેરણાનો દીપક પ્રગટાવવાનો મે પ્રયાસ કર્યો છે આઈ હોપ કે આપ પ્રયાસ મારો પ્રયાસ ન રહે ફિર હોગા તુમરા ઓર મેરા સામના તબ તક કે લિયે આપકે ઓર આપકે પરિવાર કે લિયે ડેર સારી શુભકામનાએ એવરી ટાઈમ મને સાથ અને સહકાર આપો છો બદલ આપને ખૂબ ખૂબ આભાર ની સાદે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર ખાસ કરીને ભાઈ જયદીપભાઈ જલ્લુ સમગ્ર જે શિક્ષણ જગતના જીવ સમાજે પરિવાર છે એ પરિવાર અ સાથે જે કેપ્ટન છે સુકાત જે સંભાળી રહ્યા છે ભાટિયા સાહેબ સમગ્ર શિક્ષક મિત્રોની ટીમ ખૂબ ખૂબ અનુભવી એક્સપર્ટ પોતાના કામની અંદર નિપુણ એવી સમગ્ર શિક્ષક મિત્રોની ટીમ અને વાહલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો તેમજ યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જે અન્ય પરિવારે પણ મને જે સાંભળી અને મને સાંભળવા સુધી આપણા સુધી પહોંચવા માટે જે તક આપી છે બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ માસ ટોલ ઓફ યુ જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ તમામ આપણા જે દર્શક મિત્રો હતા તેમાં સ્પેસિફિકલી હું સમજુ તો કદાચ વાલીઓ અને જે વિદ્યાર્થી મિત્રો એ લોકો તરફથી હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું બિકોઝ કે તમે આવીને જે આટલી સારી સારી વાતો કરી અને જે સારા સારા એક્ઝામ્પલ્સ ઉદાહરણ જે આપ્યા છે જેથી કરીને આપણે એમની અંદરથી સારું શીખી શકીએ અને આપણી જે મોટિવેશનની જે સ્પીરિટ જે છે તેને આપણે કાયમ હાઈ રાખી શકીએ ને જેથી કરીને આપણે આપણા ની અંદર આપણને જે જોઈએ છે તે અચીવ કરવા માટે આપણે સતત આગળ વધતા રહીએ બરાબર તો તમે જે આખું વક્તવ્ય આપ્યું એ એકદમ ફાઈન હતું સર આઈ હોપ કે બધા સ્ટુડન્ટના એ દિલ સુધી ને મન સુધી એ વાત સુધી પહોંચી હશે અને એ લોકો પ્રેક્ટિકલી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ બી કરશે અને એમાંથી હું થોડાક સારાંશ જે પેલા ટેકિંગ હોમ અવે ધ પોઈન્ટ જેવું કહી શકીએ આપણે બરાબર તેમાં સફરજનવાળી જે વાત હતી એક બરાબર તેમાં વાલીઓ માટે સૌથી અગત્યનું બની જશે કે તમારા બાળક પાસે ઓલરેડી શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે આજના સમયની અંદર બીકોઝ એ સમય એક પહેલાનો સમય એક એવો અલગ સમય હતો કે જયારે આપણે પેલું કેવું કે બાળકોને કમ્પલસરી અમુક એજ્યુકેશન આપવું જ પડે કે આપણે એ લોકોને કેટલું સારું એજ્યુકેશન આપી શકીએ તેના વિશે વિચારતા હતા પહેલા એ પહેલાના જમાની વાત છે પણ મારું માનવું એવું છે કે આજના સમયની અંદર આપણે આપણા બાળકને કેટલું સારું એજ્યુકેશન આપી શકીએ એના કરતા બી સૌથી વધારે જરૂરી એ છે કે આપણે આપણા બાળકને કેટલી સારી ટ્રીટમેન્ટ આપી શકીએ યસ ઓફકોર્સ ધ વે વી ટ્રીટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ હાઉ બેટર એજ્યુકેશન વી ગીવ ટુ અવર ચાઇલ્ડ તો આપણે એ વસ્તુને બી સમજવી જોઈએ એજ્યુકેશન જરૂરી નથી એવું નથી એજ્યુકેશન જરૂરી છે જ બટ એ એજ્યુકેશન સાથે એને કેવી ટ્રીટમેન્ટ મળે છે એ સૌથી વધારે જરૂરી છે અને એ જ નક્કી કરશે કે તમારું બાળક જે છે આપણું બાળક જે છે તે કેવી રીતે એજ્યુકેશન પોતાના નોલેજ સાથે કેવી રીતે આગળ વધશે બરાબર સર કીધું તેમ કે આ બધી વસ્તુના ઉપર આપણે ઇમ્પ્લીમેન્ટ નહીં કરશું તો એ બધી ઇન્ફોર્મેશન જ રહી જશે રાઈટ તો એ બધી ઇન્ફોર્મેશન ને બી આપણે કલેક્ટ કરીને નોલેજમાં કેવી રીતે કન્વર્ટ કરવાની છે બરાબર એ સૌથી વધારે મહત્વનો ભાગ ભજવશે અને જે એક બીજું ઉદાહરણ જે આપેલું હતું સિરાજ બરાબર કે જે મળેલો સમય હતો તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ મળેલા સમયનો ઉપયોગ ખરેખર એક ટુ આ કે આપણે એ વસ્તુ ખરેખર સમજવી જોઈએ કે જો આ આ જે સમય છે ઓલમોસ્ટ 6 મહિનાથી આપણે બધા ઘરે છે 6 મહિનાની અંદર આપણે શું કર્યું શું નવી આવી વસ્તુ કરી વિચાર તો તમે સ્કૂલ ચાલુ હતો તો તમે 10 થી 5 કે 9 થી 4 નો ટાઈમ આપણે ટેક થઈ જઈએ ત્યાર પછી તમે કહેતા એક્સ્ટ્રા ટ્યુશન્સ કેવું જતા હોય તે વાંચવાનું લેસન્સ આતે તે છે તમને કેટલો ફ્રી ટાઈમ મળે બરાબર અને અત્યારે આપણે ઓનલાઈન સબ્જેક્ટ્સ તો બધા ભણતા જ છે બરાબર તે છે પાછો તમને કેટલો ફ્રી ટાઈમ મળે છે અને એ સમયની અંદર તમે શું કરો છો કઈ એક્ટિવિટી તમે હાથ ધરો છો બરાબર એ બધી વસ્તુ બહુ મેટર કરે એટલે મળેલા સમયનો ઉપયોગ એ બી બહુ એક અગત્યનો પોઈન્ટ બરાબર અને આપણો જે ઓવરઓલ સારાંશ જે આપો ડિસિશન્સ જે લેવાની વાત કરી છે આપણે ડિસિશન્સ લેવાનું હોય બરાબર તે પછી યુઝ યોર માઇન્ડ એન્ડ આસ્ક ક્વેશ્ચન્સ બરાબર બટ ધ રાઈટ ક્વેશ્ચન્સ નોટ ધ રોંગ વન જે પોઝિટિવ આપણને વાઇબ્સ આપતા હોય નોટ ધ ના કે નેગેટિવ વાઇબ્સ આપતા હોય ધેન સ્કિલ વર્સિસ વિલ્સ બરાબર કે ઘણા બધા બધા લોકો સક્ષમ હોય છે પણ એ લોકો પાસે એ રીતની વિલ નથી હોતી બરાબર કે એ લોકો એ વસ્તુ શું કામ કરે કે શું કામ એ લોકો આગળ વધે એ લોકો પાસે એક પરફેક્ટ પિક્ચર નથી હોતું એક વિઝન નથી હોતું જેથી કરીને એ લોકોની સ્કિલ્સ જે છે તે એ લોકોના પોકેટમાં જ રહી જાય છે અને એ માણસ એ વ્યક્તિ પોતાના જીવનમાં પાછળ રહી જાય છે બરાબર તો એ જે સ્કિલ્સ વર્સિસ વિલ્સ જે છે તે બી એક ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટ બની શકે આપણું લાઈફની અંદર આગળ વધવા માટેનો બરાબર લિટલ સેક્રિફાઇસ સેક્રિફાઇસ ની વાત આવે એટલે બટ ઓબ્વિયસ છે કે આપણે એવા સેક્રિફાઇસ ફોર એક્ઝામ્પલ કે આપણે કંઈક કરવું હોય અને એની સામે શું હોય નેટફ્લિક્સ ની સિરીઝ હોય આપણી પ્રાઇમ ની સિરીઝ હોય હોટસ્ટાર ની સિરીઝ હોય બરાબર તો આપણે એ જો બર્ન કરીએ થોડું ડિક્રીઝ કરીએ તો ઓટોમેટિકલી આપણને બીજી આપણી એક્ટિવિટી કે જેની અંદર આપણે એચીવ કરવું છે કે આગળ વધવું છે તેના માટે આપણને ટાઈમ મળી જ જશે અને લાસ્ટ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો સરેન્ડ યોર સેલ્ફ બરાબર સરેન્ડ યોર યોર સેલ્ફ ટુઅર્ડ યોર વર્ક સરેન્ડ યોર યોર સેલ્ફ ટુઅર્ડ યોર ટીચર્સ ઓલ્સો બરાબર બધી જ વસ્તુ એવી જે કઈ બી વસ્તુ કે જેની પાસેથી આપણને શીખવાનું મળે છે ત્યાં આપણે સરેન્ડર કરવું જોઈએ બરાબર જો મહાભારત જોઈ હોય તમે લોકડાઉનના સમયની અંદર તો એની અંદરથી હું એક એક્ઝામ્પલ લઉં છું અત્યારે મહાભારતની અંદર જે ગુરુ દ્રોણાચાર્ય હતા એમના બહુ બધા શિષ્યો હતા બરાબર દુર્યોધન પણ એમનો શિષ્ય હતો એમની પાસે ધનુર્વિધ્યાથી લઈને બધી બધી શસ્ત્રની વિદ્યા શીખતા હતા તેમાં અર્જુન પણ એમનો શિષ્ય હતો કે અર્જુન પર્સનલી વન ટુ વન એમની પાસે શિક્ષણ લેતો હતો બરાબર જ્યારે બીજો બી એક સ્ટુડન્ટ હતો એમનો એક બીજો વિદ્યાર્થી કે જે એમની મૂર્તિ બનાવીને મૂર્તિ પાસેથી ધનુર્વિદ્યા શીખતો હતો બરાબર હવે એ તો મૂર્તિ હતી ને છતાં બી એને જે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી એકલવ્ય ની વાત કરું છું હું તો તે એ તે જે વિદ્યા હતી એને જે પ્રાપ્ત કરેલી હતી તે વિદ્યા અર્જુન કરતા જે અર્જુન વન ટુ વન લઈ છે પર્સનલી લઈ છે તેના કરતા પણ એ સારો ધનુરધારી હતો એની વિદ્યા વધારે સારી હતી કેમ સમર્પણ સમર્પણ થી જ તમને એક શિષ્યનું જે છે એના જે શિક્ષક હોય તેના પ્રત્યેના સમર્પણ થી જ તમને શિક્ષા પ્રાપ્ત થઈ શકે બરાબર હવે એ શિક્ષા જે છે તેનો ઉપયોગ તમે આગળ જતા ભવિષ્યની અંદર કરશો જેથી કરીને તમને તમારું જે વોટ યુ વોન્ટ ટુ એચીવ ધેટ યુ વિલ એચીવ

આજનો આ કાર્યક્રમ હતો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના આ કોવિડ કાળની અંદર આપણે આ કોરોના સમયથી એક ખરેખર આપણા માટે એક અવસર લઈને આવ્યો છે આપણી જાતને ટ્રાન્સફોર્મ ટ્રાન્સફોર્મ કરવા માટેનો અને આપણે સૌ આજના આ કાર્યક્રમ આજના આ વેબિનાર માં અશોક ગુજ્જરભાઈ કે જેમનું મોટિવેશનલ ફિલ્ડની અંદર ખૂબ મોટું નામ છે અને એમણે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અનેક સફળ લોકો સાથે છે છે ને એમના કર્યા અને આશા રાખીએ કે એમની પાસે જે નોલેજ છે એમની પાસે જે સફળ લોકોના એક્સપીરિયન્સ નો અનુભવ છે એ અનુભવનો લાભ આપણને આ વેબિનાર થકી મળ્યો હશે અને ખૂબ ધારદાર અને ખુબ અસરકારક ની અંદર પોતાની શૈલી ની અંદર આજનો આ સમગ્ર જ જ બનાવ્યો અને એના દ્વારા અંદર ઉપયોગી થાય એવી વાતો દ્વારા આપણી સાથે જોડાયા એ બદલ અશોકભાઈ ગુજ્જર નો આભાર માનીએ આપણે અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આપણને જયારે પણ જરૂર પડે આમ તો અશોકભાઈ છે આપણી ખુબ અંતર થી છે ને આપડા થી નજીક છે એટલે કે એ સુરત જ છે અને બીલીમોરા એટલે સુરત થી ખુબ નજીક તો આશા રાખીએ કે જયારે જયારે પણ આપણને જરૂર પડે આપણા વિદ્યાર્થીઓ ને જરૂર પડે ત્યારે અશોકભાઈ તેમના જ્ઞાન અને અનુભવ નો લાભ આપવા માટે હંમેશા આપણી વચ્ચે આવે અને આપણી સાથે હંમેશા કનેક્ટેડ રહે એ પ્રકારની અપેક્ષા રાખીએ આજે અને આજના સમગ્ર વેબીનાર નું સફળ સંચાલન કરનાર ડોક્ટર કુણાલ નાયક સર એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન તો મિત્રો આપણે આજના સૌ એક પ્રેરણા લઈએ આપણી જાતને ટ્રાન્સફોર્મ કરીએ અને જ્યાં સુધી આપણી જાતની અંદર રિફોર્મ એટલે કે બદલાવ નવા ન આવે ત્યાં સુધી એ પ્રયત્નને છોડીએ નહીં અને એક આજે તમારી સાથે એક નાનકડી એવી વાત શેર કરવા માંગુ છું એક બહુ નિષ્ણાંત વ્યક્તિની વાત છે મેં ક્યાંક વાંચેલી હતી એ વ્યક્તિ જયારે બાળપણમાં હતા ને ત્યારે એમણે એવું નક્કી કર્યું કે મારે મારા ગામ ને બદલવું છે મારે મારા દેશ ને બદલવો છે પણ એ ન બદલી શક્યા પછી થોડીક મોટી ઉંમર થઈ એટલે એને નક્કી કર્યું કે મારે મારા ડિસ્ટ્રિક્ટને બદલવું છે પણ એ ન કરી શક્યા ત્યારબાદ એને નક્કી કર્યું કે મારે મારા તાલુકાને બદલવો છે પણ એ પણ ન કરી શક્યા અને પછી એણે નક્કી કર્યું કે મારે મારા પરિવારને બદલવો છે એ પણ એનાથી ન થયું અને એટ ધ એજ ઓફ સિક્સટી એમણે નક્કી કર્યું કે મેં મારા દેશને બદલવા માટે નક્કી કર્યું ન કરી શક્યો જિલ્લાને બદલવા માટે તાલુકાને બદલવા માટે મારા પરિવારને બદલવા માટેના પ્રયત્ન કર્યા પણ એમાં હું નિષ્ફળ ગયો અને આજે સાહીઠ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારી જાતને બદલવી છે અને મેં એ કરી શક્યો અને હું એ કરી શક્યો અને એ કરી અને મેં જોયું ને મિત્રો આખી દુનિયા બદલાયેલી હતી એટલે કહેવાનો મતલબ એટલો છે કે આપણે આપણી જાતને બદલવાની જરૂર છે દુનિયા આપોઆપ બદલાઈ દેશે તો આજના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આવનારા સમયની અંદર આપણે આપડી જાતની અંદર ટ્રાન્સફોર્મિંગ કરવાના પ્રયત્ન કરીશું અને બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા આપની સાથે છે આપને ક્યારેય પણ એ ટ્રાન્સફોર્મિંગની પ્રક્રિયામાં અમારી ટીમ અથવા અમારી મદદની જરૂર પડે તો ઓલવેઝ અમે અવેલેબલ છીએ આજના આ કાર્યક્રમ ની અંદર ડિજિટલ માધ્યમથી જોડાયેલા સૌ લોકોનો ફરી એક વખત હૃદય થી આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ